हेलो स्टूडेंट, माय सेल्फ हेतल गोस्वामी फ्रॉम आशापुरा विद्यासंकुल। टुडे वी लर्न स्टैंडर्ड 11th सब्जेक्ट गुजराती एंड अवर टॉपिक इज चैप्टर नंबर 2 खरी मां। खरी मां ने आपने कंटिन्यू करता जाइए तो आपने એની જે અડધો પાર્ટ છે એ આપણે ભણી ચૂક્યા છીએ। આગળના વિડિયોમાં તમે જોઈ શકો છો અને ખરી માં ચેપ્ટર નંબર 2 જેના કવિ છે રમણલાલ વરદેસાઈ, એમનો જન્મ 12/5/1892 ના અને એમનું અવસાન છે 26/9/1954 ના થયો। ડિયર સ્ટુડન્ટ, આપણે જોઈએ તો ખરીમાં એ એક નવલિકાનો પ્રકાર છે। શેનો પ્રકાર છે? નવલિકાનો પ્રકાર છે। આમાં આપણે જોયું હતું કે એક કુસુમાયુત નામનો એક નાનો એવો બાળક હોય છે જેની માતા છે ઈ બાળપણમાં જ ગુજરી જાય છે। જ્યારે ઈ 4 વર્ષનો હશે ત્યારે એની જે માતા છે ઈ ત્યારે ગુજરી જાય છે। ત્યારે એના ઘરે કોઈક સારા એવા કપડા, સારા એવા ઘરેણા પહેરી અને એના ઘરે એક યુવતી આવે છે। ઈ યુવતીને જોઈ અને ખૂબ જ મનમાં ખૂબ ખુશ થાય છે। પણ એના પહેલા થોડી કેની સ્ટોરી જોઈએ તો જ્યારે નાનો હતો ત્યારે એની માં જે ગુજરી ગઈ હોય છે ત્યારે બધાને પૂછતો કે મારી મમ્મી ક્યાં ગઈ, મારી મધર ક્યાં છે। ત્યારે બધા એને કહેતા, કોઈ કહે કે તું જાત્રા કરવા ગઈ છે, કોઈ કહે કે મામાના ઘેર ગઈ છે, કોઈ કે સ્વર્ગે સીધાવી ગઈ છે, અથવા કોઈક તો એમ કહેતું કે મરી જ ગઈ। પણ આટલા બાળકને એ તો ખ્યાલ જ ન હોય કે મરી જવું એટલે શું। તો કન્ટિન્યુમાં સ્ટોરીમાં એવું થાય છે કે જે કુસુમાયુત હોય છે એના ઘરે જે યુવતી આવે હોય છે એના ઘરે આવી અને એનું વિચારે છે કે આમ જેમ ઘરમાં ઘણી બધી સ્ત્રીઓ આવતી હોય પણ એ બધી ચાલી પણ જતી હોય છે, પણ આ તો સ્ત્રી છે, એની સાથે 2-3 પેટીઓ લઈને આવી હતી, પેટીઓની અંદર એનું સામાન હતું। તો એ વિચારે છે કે હું હાલ હું એને પૂછી લઉં, તો હિંમત કરી અને એને પૂછી લે છે, શું કે તમે અહીં રોકાવાના છો કે જવાના છો? ત્યારે એ કહે છે કે હું તો એકે અહીં રહેવાની છું। પછી એવું થાય છે કે દરરોજ એને તૈયાર કરતી, એની સાથે એને રમતી, જ્યારે એનું જમવાનું ટાઈમ થાય જમાડતી, ત્યારે કુસુમાયુતને જોઈને એની માની યાદ આવી જતી, ખૂબ જ એને નવાઈ લાગતી। હવે એ નવાઈના કારણે શું થાય છે કે એને પૂછે છે કે તમે મારા સગા થાઓ કે એમને એમ થાઓ? તો એ કહે છે કે હા સગા થાઓ। એ પછી પૂછે છે શું સંબંધ છે આપણો? ત્યારે એ કહે છે કે હું તો તમારી કે માં થાઉ। ત્યારે જે કુસુમાયુત હોય છે એને એવું થાય છે કે માં થાય છે તો કેવી રીતે, આટલા ટાઈમે ક્યાં હતી? ત્યારે એને એમ થાય છે કે ચલો હું એની સાથે લડી લઉં, જરાક એને પૂછી લઉં કે જ્યારે મને એની જરૂર હતી ત્યારે એ ક્યાં હતી। હવે આપણે નાવ વી આર કન્ટિન્યુ ધી સ્ટોરી, નેક્સ્ટ આપણે જોઈએ તો યુવતી સહજ અટકી, પેજ નંબર 4 ચેપ્ટર નંબર 2। યુવતી છે એ સહેજ અટકી, એની આંખ એકદમ સ્થિર થઈ, તેની સગવડની સમજ નહીં પડી હોય કે શું, તત્કાળ સ્થિર થઈ અને તેણે જવાબ આપ્યો હું તમારી માં થાઉ। જ્યારે કુસુમાયુને એને ક્વેશ્ચન કર્યો હોય છે, કહ્યો કે તમે શું અમારા સગા થાઓ કે એમને એમ, ત્યારે જે સ્ત્રી હોય છે ત્યારે વિચારે છે કે આને શું કાંઈ સંબંધમાં ખબર નથી પડતી કે એને ખબર નહીં હોય, ત્યારે કહે છે કે હું તો એ કે તમારી માં થાઉ। ત્યારે કુસુમાયુના મનમાં એક પ્રશ્ન ઉભો થઈ જાય છે, માં? પછી કુસુમાયુના હૃદયમાં અનેક વિચારો આવી ગયા, સપન સાંભળતા બરોબર તેને એક વખત એમ જ થયું કે માની કોટે બાજી પડું, પરંતુ કોણ જાણે કેમ એવી ચેષ્ટા કરી શક્યો નહીં, છતાંય તેણે તે સ્ત્રીનો હાથ પકડી લીધો અને પોતાના બે હાથ વડે દાબ્યો। માં પહેરાવવા માંગતી આ સ્ત્રી જરા હસી, પરંતુ એકલું હસવું કાંઈ બસ થાય? શા માટે તે પોતાને ખોળામાં લઈ બહાર નથી કરતી? કુસુમાયુને શંકા પૂછી, તમે મારા માં થાઓ? એવું થાય છે કે કુસુમાયુત એને આપ જે વાત કહે છે એની માતા જે એના ઘરે યુવતી આવી હોય છે ત્યારે કહે છે શું તમે મારી માતા આવી કે હા, ત્યારે એને એમ થાય છે કે ચાલ હું આ મારી માં આટલા ટાઈમે કે ક્યાં ગઈ હતી તો હું એની સાથે લડી લઉં, પણ પછી એ ખબર નહીં એની સાથે એવું કાંઈ કરી જ શકતો નથી। ત્યારે એને મનમાં એક ક્વેશ્ચન પણ ઉભે છે કે શું આ મારી માં છે તો મને ઘોડામાં લઈને વહાલ કેમ નથી કરતી? માં તો એ કે ગમે એવી હોય પોતાના બાળકને એટલો પ્રેમ કરે કે ખૂબ જ પ્રેમ કરતી હોય, ત્યારે એ વિચારે છે કે આ મારી માં તો એ મારી ઘોડામાં તો લેતી જ નથી। આગળ જોઈએ તો બાળકની બુદ્ધિ
मोटा ने तावे छे। परिणी ने आवे ते पहले दिवसे एक बालक आ युवती ने कपरी परीक्षा लेतो हतो। ते जाणती हती के मारे एक बालक ने उछेरवानो छे। ते जाणीने ज पोतानो लग्न थवा दीधा हता। परंतु बाळ उछेर ए माने ज अति विकट थई पड़तो प्रश्न अपर माने तो घणो ज विकट थई पड़े एवो हतो। એની તેને પૂરી ખબર નહોતી, છતાં એને જવાબ આપ્યો, હા ભાઈ હું તમારી ખરી માં થાઉં હો। હવે શું કહે છે લેખક અહીં કે બાળકની બુદ્ધિ તો એક એકદમ ચારે કોર દોડતી હોય, એના એના ઘણીવાર એવા એના પ્રશ્નો થતા હોય, એની પાસે પ્રશ્નોનો વણઝાર હોય અને આપણી પાસે જવાબો ખૂટી છે, ત્યારે છે એની ઘરે જે યુવતી આવી હોય છે, જે માં આવી હોય છે, શું કહે છે એના વિશે કે પરણીને આવે, એ જ્યારે પરણીને આવે છે ત્યારે પ્રથમ જ દિવસે જ્યારે એ બાળક છે કુસુમ આવ્યું, એણે એની એક્ઝામ લેવાનું, પરીક્ષા લેવાનું જ્યારે શરૂ જ કરી દીધું હોય એવું એને લાગે છે। એ જાણતી હતી કે મને એક બાળક ઉછેરવાનું છે। જ્યારે એને લગ્ન કર્યા ત્યારે વિચાર્યું કે હા મને ખ્યાલ તો છે કે મને બીજા બાળકને ઉછેરવાનું છે। તે જાણી પોતે લગ્ન થવા હતા। બાળ ઉછેર એ સગી માને પણ એકદમ ખૂબ જ કપરું પડતું હોય તો આ તો એની અપર માં એટલે કે સાવકી માં બનીને આવી છે, તો એના માટે તો એ વિકટ જ બની રહેશે। ત્યારે એને જવાબ દેતા કહે છે કે હા તું હા ભાઈ હું તો તારી કે સગી જ માં ખરી જ માં હું ખાઉં છું। ત્યારે તને મને તું કહીને કેમ બોલાવતા નથી, એમ કરીશ। ત્યારે જે પૂછવાયું છે એને પ્રશ્ન કરે છે તો તમે મારા માં ખાઓ તો તમે મને તું કારે કેમ બોલાવતા નથી, તું કહીને કેમ નથી બોલાવતા, એમ કરીશ। ત્યારે જે સામે જે સ્ત્રી હોય છે, જે યુવતી આવી હોય છે, એ જવાબ આપે છે હા તઈ હવે હું એમ કરીશ કે તને હું તું કારે બોલાવીશ અને હું તમને શું કહું બહેન કહેજો। ત્યારે એ સ્ત્રીને પૂછે છે તો તઈ હું તમને શું કહું, તો કે છે બહેન કહેજો। માં કે બા જેવો શબ્દોચ્ચાર સાંભળવાની એ યુવતીની હજી તૈયારી નહોતી। જે યુવતી એની માતાના રૂપમાં આવી હતી પણ હજુ એ કયા રૂપને સ્વીકારવા તૈયાર નથી, જે માતાનું રૂપ હોય છે, જે જનનીનું રૂપ હોય છે એ સ્વીકારવા માટે તૈયાર હતી નહીં। આગળ જોઈએ તો માં કે બા જેવા શબ્દોચ્ચાર સાંભળવાની એ યુવતીની હજી તૈયારી નહોતી। પત્ની તરીકેની કઈ કઈ કોડ તેને પૂરા કરવાના હતા, માં કે બા શબ્દ તો બહુ ગરડો પડે એમ એને લાગ્યું। હવે યુવતી છે એ એક પત્ની બનીને આવી હોય છે, જ્યારે એનો સંસાર શરૂ થાય છે ત્યારે ખૂબ જ નવું નવું હોય છે, ત્યારે એના જે કોડ હોય છે એ બધા એને પૂરા કરવા હોય છે, જે એના અરમાનો હોય છે એ એને પૂરા કરવાના હોય છે। ત્યારે માં જેવો શબ્દ છે, બા જેવો શબ્દ છે, એનો વૃદ્ધ જેવું લાગે છે, કોના જેવું લાગે છે, વૃદ્ધ જેવું લાગે છે, એટલે કુસુમ આયુધના મોઢે હજી એ માતા એવા શબ્દ સાંભળવા ઈચ્છતી હતી નહીં। આગળ જોઈએ તો બાળક હતાશ થયો, એ તેની ખરી માં નહોતી, નિશ્વાસ નાખી તે ઊંઘી ગયો। બાળક છે, બાળક તો એની બુદ્ધિ વિશે હું તમને કહું તો ખૂબ જ છે ચારે કોર એનું મગજ છે એ દોડતું હોય, ત્યારે એને એમ થાય છે કે આ તો ભલે એ કે યુવતી મારા ઘરે આવી પણ એ મારી ખરી માં નહોતી, મારી એ માતા છે જ નહીં, ત્યારે ખૂબ દુઃખી થઈ અને એ ઊંઘી જાય છે। પછી જોઈએ તો હવે આપણે પાર્ટ ટુ માં પહોંચ્યા છીએ। પાર્ટ એક છે એ અહીં પૂરું થાય છે, નામ સેકન્ડ પાર્ટ। બાળક કુસુમાયુના પિતાએ ફરી લગ્ન કરવાનો નિશ્ચય કર્યો, પુરુષના એ હકનો તત્કાલ સ્વીકાર થયો અને તેના લગ્ન થયા। પુરુષ સમજનો હતો, તેની પરણવા તૈયાર થયેલી યુવતીને કહી દીધું કે ગત પતિના પુત્રને પોતાના પુત્ર તરીકે જ તેને ઉછેરવો પડશે। યુવતીએ તે કબૂલ કર્યું, એક પ્રકારના ઉત્સાહથી કબૂલ કર્યું અને ઘરમાં આવી માતૃભાવ ભૂખ્યા કુસુમાયુને પોતાના જ પુત્રની માફક ઉછેરવાના પ્રામાણિક પ્રયત્નો એણે આદર્યો। હવે અહીં પાર્ટ ટુ માં શું કહે છે વિભાગ બે માં કે બાળક કુસુમાયુ છે એ પોતા એના પિતાના લગ્ન છે, એના પિતા છે બીજા લગ્ન કરીને આવે છે, ત્યારે જે એના કુટુંબીજનો હોય છે એનો જે નિર્ણય કરે છે બીજા લગ્ન કરવાનો એ સ્વીકારી લે છે। પછી જોઈએ જે એના પિતા હોય છે એ ખૂબ જ સમજદાર હોય છે, સમજણા હોય છે, એ જે યુવતી સાથે લગ્ન કરવાની પ્રસ્તાવ કરે છે એ યુવતીને એ કહે છે કે તને મારા બાળકને કેવી રીતે ઉછેરવાનું છે, મારી પહેલી પત્નીના બાળકને તને તારા બાળક તરીકે જ ઉછેરવાનું
છે, પણ જ્યારે એ સ્ત્રી હોય છે એ પણ હા પાડી દે છે, અને જ્યારે ઘરમાં આવે છે ત્યારે જે માતૃભાવ ભૂખ્યો હોય છે, જેને પોતાની માતાનું વહાલ જોઈતું હોય છે, માતાનું પ્રેમ જોઈતું હોય છે, એવા કુસુમાયુને પોતાના જ પુત્રની માફક ઉછેરવાના એ જેટલા પણ પ્રયત્નો હોય છે એ બધા પ્રયત્નો એ કરવાની કોશિશ કરે છે. કુસુમાયુ હવે ઉઠ્યો કે 7 વાગી ગયા, ધીમેથી તે બાળકને જગાડી. કુસુમાયુ જ્યારે નાનો હતો, સૂતો હતો ત્યારે સવાર પડે ત્યારે એની માતા છે એને ઉઠાડતી, કુસુમાયુ હવે તમે ઉઠશો કે 7 વાગી ગયા, હવે માથામાં દુપેન નાખવું જોઈએ, બાળક તેની પાસે બેસી વાળ ઓળાવો, તમે નાહી લો, કુસુમાયુ નાહી લેતો. હવે એની માતા છે, જે એની માતા બનીને આવી હોય છે એને શું કહે છે, 7 વાગે એટલે એને જગાડતી, પછી એના માથામાં જે ધૂપેલું એટલે કે જે તેલ નાખવાનું હોય, ઓળવાનું હોય, ઓળી આપતી, અને પછી એને નાહવાનું પણ એ પોતે જ કહી દેતી, અને કુસુમાયુ પોતે પોતે નાહી લેતો. ડિયર સ્ટુડન્ટ, આજે આપણે આટલેક સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે જે નેક્સ્ટ એનું પાર્ટ છે એ જોઈશું કે કુસુમાયુ અને એની માતા વચ્ચે શું કન્વર્સેશન થાય છે, એના વિશે આપણે જાણશું કે કુસુમાયુને પોતાની ખરી માનો પ્રેમ મળે છે કે નહીં. તમને આટલે સુધી સમજમાં આવી ગયું હશે, ત્યાં સુધી તમે આને છે એ ઘરે રિવાઇન્ડ કરતા રહેજો. આમાં આવા જે અઘરા અઘરા શબ્દો છે એ તમે તમારી નોટબુક્સમાં લખશો. થેન્ક યુ વેરી મચ, ટેક કેર.